જિંદગી જીવવા જેવી છે? જિંદગીમાં તમે જો મોજ ન કરી, બોજ ન ઉતાર્યો તમારો, અને તમે તમારી ઈચ્છા મુજબ જીવી ન શકાતો, તો આ શ્વાસ લઈએ છીએ જિંદગી અને જેલ વચ્ચે ફેર શું છે એ મને સમજાવો છો? જેલ તો એ જ છે ને, શ્વાસ તો ત્યાંય લેવાના છે, રોટલા તો ત્યાંય ખાવાના છે, 5-15 લોકો વાત કરવા માટે ત્યાંય મળવાના છે, પણ તમે તમારી ઈચ્છા મુજબ મરજી મુજબ જીવી નથી શકતા ને એટલી જેલ છે. એટલે કેટલાક માણસો સળિયા વગરની જેલમાં જ આખી જિંદગી જીવા કરે છે, મરજી મુજબ જીવી નથી શકતા. કઈ ક્ષણે શું થશે આપણે જાણતા નથી, કઈ પળે થશે એ જાણતા નથી. બરાબર, કોઈકના મૃત્યુ માટે સાયરસ મિસ્ત્રી પોતાની કારમાં ગયા હોય, એને કોને ખબર કે જેમના મૃત્યુ માટે આપણે જઈએ ત્યાં જ અમારા સમાચાર આવશે બીજે દિવસે. બે ત્યારે ઈશ્વર છે એ પોતાની કઠપૂતળી તરીકે એની દોર તમારી ઊંચી નીચી કરી શકે એમ છે. એને પડકારો તમારે કરવો હોય પ્રકૃતિની નિયતિની, તો એક જ પડકારો તમારી પાસે છે કે તમે કોઈને નડિયા કનડિયા દુખી કર્યા વિના તમારા કાંડે તમને પોસાય પોસાય આઈ રિપીટ પોસાય એવી મજાઓ કરવાનું શરૂ કરી દો, એટલે જેથી જવાની ક્ષણ આવે ને તેથી અફસોસ હોય તો ઓછો હોય, કે આપણે મોટા ભાગનું તો માણી જેટલું જોવાનું હતું એ જોવાઈ ગયું, જેટલું જીવવાનું હતું એ જીવાઈ ગયું. આ એટીટ્યુડથી મેં તો જીવન ચાલુ રાખ્યું છે, એટલે તમે પણ એ હું ઈચ્છું કે આવું બકેટ લિસ્ટ બનાવો.